विद्यार्थी मित्रों, धोरण चार विषय गुजराती कूह जेमां आपणे पाठ एक छे खिस्सामां पहेलवान। हा, ते आगळ समजीए। प्रवृत्ति नंबर 16। खिस्सामां जुदा जुदा प्रकारना होय छे। खिस्सा अलग अलग प्रकारना होय छे। तमे आमांथी क्यूँ खिस्सू पसंद करो छो अने केम, तो अहीं तमने अलग अलग प्रकारना विद्यार्थी मित्रों खिस्सा बतावेला छे। आ खिस्सामांथी तमने क्यूँ खिस्सू पसंद छे ते तमारे कहेवानुं छे अने ए बे खिस्सा तमारे दोरवाना फक्त फेशन माटे। तमे तेमां शुं भरशो अने खिस्सामां ते पण दोरो। तो आ छे खिस्सा, ते व्यवस्थित रीते तमारे तमारी रफबुकमां दोरवाना रहेशे, बराबर छे। ત્યારબાદ આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 17। જૂથમાં કામ કરો, એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બાકીના ગણશે કે ખિસ્સું વાર્તામાં। પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન નિશાનવાળા કેટલા વાક્યો છે, તેમાંથી બે બે વાક્યો અહીં લખો। તો ચાલો, તમારે વિદ્યાર્થી મિત્રો પાઠ વાંચવાનો છે। અહીં હું પહેલાં પૂર્ણવિરામવાળા વાક્યો છે તેમાંથી બે વાક્ય લખું છું। તેમાં પહેલું વાક્ય, એનાથી હસી પડાયું, ચલો લખો, એનાથી હસી પડાયું। અહીં પૂર્ણવિરામની નિશાની છે એટલે આપણે પૂર્ણવિરામવાળું વાક્ય લખવાનું હતું। બીજું વાક્ય લખીએ, એ તો રોફથી ચાલવા લાગ્યું, એ તો રોફથી ચાલવા લાગ્યું, બરાબર। તો આ બે પૂર્ણવિરામવાળા વાક્ય પૂર્ણ કર્યા। ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની છે તો પ્રશ્નાર્થ ચિહ્નવાળા વાક્ય લખીએ આપણે। પહેલું વાક્ય છે, તોણે તને કોણ વઢ્યું છે, તો પહેલું લખો તેમાં, અહીં આપણે લખીએ એકડો કરીને, તને કોણ વઢ્યું છે, વઢ્યું છે, બરાબર। બીજું વાક્ય લખો, કેમ બચુકડા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને, રેડીશ નહીં ને, બરાબર। ત્યારબાદ ઉદ્ગાર ચિહ્નની નિશાની છે તો તેમના બે વાક્યો લખીએ આપણે। પહેલું વાક્ય લખો વિદ્યાર્થી મિત્રો, એક હતું ખિસ્સું, એક હતું ખિસ્સું, નાનકડું નાનકડું ને નમણું, બરાબર। ત્યારબાદ બીજું વાક્ય લખીએ અહીં આપણે, આવા બુસ્કોટ પર, આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે, કેવી મજા પડે। તો વિદ્યાર્થી મિત્રો આ પૂર્ણ કર્યું। ત્યારબાદ આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 18, જેમાં તમને એક સંવાદ આપેલો છે તે મોટેથી વાંચવાનો છે। ચાલો આપણે વાંચીએ। આરવ છે તે કહે છે, તને ખબર છે ગજવું એટલે શું? તો નીરવ જવાબ આપે છે કે માપ્યું, દૂધ માપવા માટે વપરાય છે તેવું। તો આરવ શું કહે છે, અરે ના, ગજવું એટલે ખિસ્સું। નીરવ કહે, હે, ખિસ્સાને ગજવું કહેવાય? આરવ, હા, ખિસ્સાને ગજવું પણ કહેવાય। બીજું સંવાદ જોઈએ, જાગૃતિ। ખબર છે કાચબો કેટલું જીવે? જ્યોત્સના, મને ખબર છે 100 વર્ષ। જાગૃતિ, શી વાત છે, કાચબો 100 વર્ષ જીવે? જ્યોતિ કહે છે, શી વાત છે, કાચબો 100 વર્ષ જીવે છે? જાગૃતિ, હા, કેટલાક કાચબા તો તેથી વધુ જીવે। જ્યોતિ, 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં? ત્રીજો સંવાદ વાંચીએ, મમ્મી,
માણસને કેટલી આંખ હોય? ઋતા, શ્રેય બે વળી. મમ્મી, પક્ષીઓને? ઋતા અને શ્રેય બે જ હોય ને. પ્રાણીઓને પણ? મમ્મી, મધમાખીને? શ્રેય એક. ઋતા ત્રણ. મમ્મી, મધમાખીને પાંચ આંખ હોય છે. આ ચિત્ર જુઓ. ઋતા અને શ્રેય, ઓહો, મધમાખીને પાંચ આંખ હોય. તો તમને એ ચિત્ર પણ બતાવ્યું છે, તે ચિત્ર તમે ધ્યાન દઈને જોઈ શકો છો. પ્રવૃત્તિ નંબર 19, જૂથમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ ત્રણ વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો પહેલું છે, તેમાં ઈયળનું લોહી ઠંડુ હોય છે. બીજું, દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. ત્રીજું છે, વરુણ એ કૂતરાના દાદા દાદી છે. ચોથું, એક મોબાઈલ બનાવવા 1000 લિટર પાણી વપરાય. તો આ છે સવાલ, તે તમારે રજૂ કરવાનો રહેશે તમારા ઘરે વાલી સામે. ત્યારબાદ રજૂ કરેલા સંવાદોમાંથી સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંવાદ રજૂ કર્યા છે તેમાંથી તમને જે પણ સંવાદ ગમે તે તમારે નોંધવાના રહેશે. જેમ કે હું અહીં તમને જે સંવાદ નોંધાવું છું તો તે લખો તમે. તેમાં લખો, રાકેશ અરે ભાઈ, આ દેડકા હવે કેમ દેખાતા નથી? અરે ભાઈ, દેડકા હવે કેમ દેખાતા નથી? તેઓ ક્યાં ગયા? તેઓ ક્યાં ગયા? પરેશ, કેમ તારે દેડકાનું શું કામ છે? કેમ તારે દેડકાનું શું કામ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જે સંવાદ રજૂ કરો છો તેમાંથી તમને જે સંવાદ ગમે તે સંવાદ તમારે અહીં નોંધવાનો રહેશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 20 જોઈએ. વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. ડાકણ. એટલું સાંભળતા જ જયા, મયુર, ઋતુ ગભરાઈ ગયા. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું. લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. તેમણે તે જાદુ કપાસના ઝીંડવાથી કરેલ. ડરેલા બાળકોની બીક આવું જણાવ્યા પછી જતી રહી. એટલે કે જે જાદુ કરે છે, લીંબુ કાપ્યું અને લીંબુમાંથી લોહી જેવું નીકળ્યું, અને પછી ખબર પડે છે બાળકોને કે તે તો તેમણે કપાસના ઝીંડવામાંથી કરેલું છે. એટલે જે બાળકો ડરતા હતા તેમની બીક છે તે જતી રહે છે. ત્યારબાદ જોડકા જોડો. અહીં હું નંબર લખીશ, બરાબર છે કે કેની સામે કેટલામાં નંબરનો આવશે. તો પહેલાં જોઈએ, પહેલું છે જયા, મયુર અને ઋતુ. બીજું, વર્ગમાં. ત્રીજું, શિક્ષક કહ્યા પછી. ચોથું, જાદુ ઝીંડવાથી થયો એમ જાણતા. તો પહેલું છે કે જયા, મયુર અને ઋતુ, તે કઈ જગ્યાએ? તો કે તે ક્યાં હતા વિદ્યાર્થી મિત્રો? હા, તો તેમાં લખીએ આપણે. સામે પહેલાં જોઈએ તો કે અંશુલે લીંબુ ક્યારે કાપ્યું, કોણ કોણ ગભરાઈ ગયા, ડરેલા બાળકોની બીક કેમ જતી રહી, અને અંશુલે જાદુ ક્યાં કર્યો. તો કે અંશુલે જે લીંબુ છે તે ક્યારે કાપ્યું પહેલાં આપણે પ્રશ્ન જોતા જઈએ. તો કે વર્ગમાં કાપ્યું, બરાબર છે. તો તેમાં શું આવશે અહીં આપણે જોઈએ તો અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો કે વર્ગમાં. કોણ કોણ ગભરાઈ ગયા? તો કે જયા, મયુર અને ઋતુ. ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? તો તેમાં શું આવશે? તો કે જાદુ ઝીંડવાથી થયો તેમ જાણતા. અને અંશુલે
જાદુ ક્યાં કર્યો? તો તેમાં શું આવશે? તો કે શિક્ષકના તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જોડકા આપેલા છે તેમાં આપણે સૌપ્રથમ ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે પ્રશ્ન જોતા જઈએ અને સામે જવાબના ક્રમ લખતા જઈએ. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો કે શિક્ષકના કહ્યા પછી. તો અહીં આવશે, એક નંબર સાથે જોડવાનું થશે તેમને. બીજું, કોણ કોણ ગભરાઈ ગયા? તો કે જયા, મયુર અને ઋતુ. બરાબર છે. અહીંયા ત્રણ નંબર સાથે જોડશું આપણે અને અહીં એક નંબર સાથે જોડશું. ત્યારબાદ, ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? તો કે દરેલા બાળકો છે તેમની બીક કઈ રીતે જતી રહી વિદ્યાર્થી મિત્રો? તો તેમાં શું આવશે? તો કે જાદુ ઝીંડવાથી થયો છે તે સમજી અને દરેલા બાળકોની બીક છે જતી. તો અહીં ચાર નંબર આવશે. અંશુલે જાદુ ક્યાં કર્યો, ક્યારે કર્યો? તો કે વર્ગમાં કર્યો હતો. બરાબર. ચાલો, તો અહીં આવશે બે નંબર. તો વિદ્યાર્થી મિત્રો, અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો કે શિક્ષકના કહ્યા પછી. ત્રણ નંબર, કોણ કોણ ગભરાઈ ગયા? તો કે જયા, મયુર ને ઋતુ. દરેલા બાળકોની બીક કેમ જતી રહી? તો કે જાદુ ઝીંડવાથી થયો તેમ જાણતા. અને અંશુલે જાદુ ક્યાં કર્યું? તો કે વર્ગમાં. ત્યારબાદ, બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરમાં શહેરની બહાર રખડવા જતો. તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો. એમ કરતા તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. તેને ડર લાગતો ન હતો, એટલે કે તેને ડર પણ ન લાગતો. ચાલો, તો હવે જોડકા જોડીએ. અહીં પણ તે જ રીતે પ્રશ્ન અને પ્રશ્નના જવાબ છે. તો સામે છે બોધરાજ, શહેર બહાર ધ્યાનથી જોઈ જોઈને નિશાળેથી છૂટી અને રખડતો. તો પહેલાં આપણે પ્રશ્ન જોઈએ કે બોધરાજ ક્યાં રખડવા જતો હતો? તો બોધરાજ ક્યાં રખડવા જતો હતો? કે શહેરમાં બહાર. તો અહીં આપણે લખીશું બે નંબર. પછી, નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો હતો? તો તેમાં શું આવશે? તો કે રખડતો હતો. તો અહીં આવશે પાંચ નંબર. ત્યારબાદ, નિશાળેથી છૂટી કોણ રખડવા જતો હતો? તો કે બોધરાજ. તો તેમાં એક નંબર આવશે. બરાબર છે. ત્યારબાદ, બોધરાજ જીવજંતુ અને પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યું? તો તેમાં શું આવશે? હા, તો કે તે ધ્યાનથી જોઈ જોઈને તે જાણકાર બન્યો. બોધરાજ ક્યારે રખડવા જતો હતો? તો કે નિશાળેથી છૂટીને. બરાબર છે. ચાલ, ત્યારબાદ, નવ વર્ષનો દિવ્યેશ શાળામાં સમય પહેલાં અને પછી પપ્પાને કામમાં ટેકો કરે. તે જેટલું મહેનતું તેટલો જ હોશિયાર. અવનવું બનાવવામાં પ્રવીણ. મિત્રોના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી અને બધાને આપતો. એટલે કે નવ વર્ષનો જ હતો દિવ્યેશ, તે કામ પણ કરાવતો હતો પપ્પાને અને તેને અવનવું બનાવવામાં વધુ રસ હતો. ચાલો, ત્યારબાદ જોઈએ તો કે આપેલ જવાબ માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી અને પ્રશ્ન બનાવો. તો તેમાં પહેલું છે દિવ્યેશ. તો દિવ્યેશ, તો તેમાં માટે આપણે પ્રશ્ન બનાવીએ. તો કે પપ્પાને કામમાં ટેકો કોણ કરે? તો કોણ કરતું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે દિવ્યેશ. તો તેમાં પ્રશ્ન બનાવો, પપ્પાને કામમાં ટેકો કોણ કરે? કોણ કરે? હા, તો જવાબમાં આવશે દિવ્યેશ. પછી બીજો પ્રશ્ન છે, તેમાં જવાબ ન આપેલો છે. તો તેમાં પ્રશ્ન બનશે કે દિવ્યેશ કેટલા વર્ષનો છે? તો તેમાં લખો દિવ્યેશ કેટલા વર્ષનો છે. ત્રીજું છે વસ્તુઓ બનાવવામાં. તો કે દિવ્યેશ છે તે શામાં પ્રવીણ હતો? તો કે વસ્તુઓ બનાવવામાં. તો તેમાં લખો દિવ્યેશ શામાં પ્રવીણ હતો? તો કે વસ્તુઓ બનાવવામાં. પછી, દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો? તો કે શાળા સમય સિવાય. ત્યારબાદ,
જન્મદિવસે તો કે દિવ્યસ છે તે ક્યારે મિત્રોને ભેટ આપતો તો કે જન્મદિવસે તો તેમાં લખો દિવ્યેશ ક્યારે મિત્રોને ભેટ આપતો તો કે જન્મદિવસ પર. પછી વેસ્ટ એટલે કે નકામી વસ્તુમાંથી દિવ્યેશ શેમાંથી ભેટ બનાવતો હતો તો કે વેસ્ટ વસ્તુમાંથી. ચલો લખો દિવ્યેશ શેમાંથી ભેટ બનાવતો હતો. ચાલો હવે પેજ નંબર 14 ઉપર જઈએ. તેમાં જોઈએ બપોર પછી મિન્ટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ. બાપા કહે એક શરતે રહેવા દઉં, તારે કામમાં ટેકો કરવાનો, ગોળના થપ્પા જોઈ. પછી મિન્ટુનો તો ત્યાં રહેવાનું ઉછળી પડેલો, એટલે કે ગોળના થપ્પા જોયા પછી મિન્ટુ છે તે ત્યાં રહેવા ઉછળી ગયો. ટૂંકમાં જવાબ આપવાના તો તેમાં જોઈએ તો કે કોણ તો કે મનજી, બરાબર છે. બપોર કોને લઈ ગયો તો કોને કોણ લઈ ગયું તો કે મનજી છે લઈ ગયો તો અહીં આપણે લખીશું મનજી. બીજું છે ક્યાં લઈ ગયો તો કે રામજી બાપાના ખેતરે, તો તેમાં લખો રામજી બાપાના ખેતરે. રામજી બાપાના ખેતરે. પછી શું કામે લેવા, શું તો કે ગોળ, બરાબર છે. તો અહીં લખો ગોળ. પછી ક્યારે તો કે બપોરે. ક્યારે લઈ ગયો તો કે બપોરે. કેમ તો કે ગોળ ખાવા. અને કોને તો કે મિન્ટુડાને. સમજાઈ ગયું તો કે મનજી છે તે રામજી બાપાના ખેતરે ત્યાં શું હતું તો કે ગોળ હતો. તો ક્યારે લઈ ગયું તો કે બપોરે. શા માટે લઈ ગયું તેમને તો કે ગોળ ખાવા માટે. અને કોને લઈ ગયો તો કે મિન્ટુડાને, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ જોડકા જોડો તે પછી દરેક સવાલ જવાબની જોડ ફટાફટ બોલો. ચલો કેમ તો શું આવશે એમ. ત્યારબાદ કેવી રીતે તો કે આમ આ રીતે. તો અહીં જોડો. ત્યારબાદ શું શું તો કે આ પેલું કે તે. પછી ક્યારે તો ત્યારે. ત્યારે તે સમય. કોણ તો કે હું એમ તે. પછી ક્યાં તો કે અહીં કે ત્યાં, બરાબર છે. તેવી જ રીતે બીજું જોઈએ અહીંયા છે કેમ તો ક્યાં તો કે જગ્યા. કેમ શું કોને કોણ. તો આ જોડકા છે તે તમારે તમારી જાતે જોડવાના રહેશે, બરાબર છે. ત્યારબાદ 22મી પ્રવૃત્તિ છે અભિનય કરો, જેમાં તમારે અભિનય કરવાનો હશે. બિલાડીની જેમ દૂધ પીવાનું, ભૂખી વ્યક્તિની જેમ ખાવાનું, દાંતની સફાઈ અને કોગળા કરવાના. તમને પણ દાંત આવવાની શરૂઆત થઈ છે, બરાબર. ચલો પ્રવૃત્તિ નંબર 23 એક પઠન ગાન છે હુરે હુરે દાંત આવ્યા. તો ચાલો આપણે સમજીએ. હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા, મોના ફ્લેટમાં 6-7 પાડવા આવ્યા. તે અહિંસક હતું ને તકલાદી હતું, મોઢું અક્ષયનું શાવ ગાંધીવાદી હતું. બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા, હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા. શું કહેવા માંગે છે તો કે હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા છે. તેના મોનું ફ્લેટ હતું, મો નામનું જે ઘર હતું તેમાં 6-7 દાંત આવ્યા, એટલે એમ કહેવા માંગે છે કે તેમાં 6-7 ભાડવાત આવ્યા. તે અહિંસક અને તકલાતી હતું, મોઢું છે તેનું તો તે સાવ ગાંધીવાદી હતું, તેવું કહેવા માંગે છે, બરાબર. ચાલો
બોખા મોમાં હથિયારોની તાકાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. ત્યારબાદ તમે અક્ષયની શાવ ભૂખો મારતા હતા, મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા અને નિર્તાતા હાય હાય કેવો ખોરાક, દૂધ જ એની રોટલીને એ જ એનું શાક, હવે ભેળ ભૂસું ભજિયાને ભાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. શું તો કે તમે જે અક્ષયને તો સાવ ભૂખ્યો જ મારતા હતા, મોઢામાં તો તમે એને બોટલનો ડૂચો ભરાવતા હતા, ડૂચો મારતા હતા, એને નિર્દાતા હાય હાય કેવો ખોરાક, તેમને કેવો ખોરાક આપતા હતા, દૂધ જ એની રોટલી અને શાક, હવે તો ભેળ ભૂસું અને ભજીયા એ નવા ખોરાક આવ્યા છે, હુર્રે હુર્રે અક્ષયજીને તો દાંત આવ્યા છે. એને પેઢામાં ઠેર ઠેર ચર ઉપડે, નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે, શિર ઝુકાવી એ પહેલાં તો જે જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે, દાંત સાથ સાથ ઝઘડો પંચાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. એટલે કે એને એને પેઢામાં ઠેર ઠેર ચર ઉપડે છે, મોઢામાં એટલે જે વસ્તુ જડે તે મોઢામાં નાખે છે, શિર ઝુકાવી અને પહેલે તો તે ભગવાનને જે જે કરે એટલે કે પગે લાગે છે, પછી લાગ જોઈ અને બરડામાં બચકું ભરી લે છે એટલે કે બટકું ભરે છે, દાંત સાથે ઝઘડો અને પંચાત પણ આવ્યા છે, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. જીભને મોંમાં શૂનું શૂનું લાગતું હતું, દાંત તો શું દંતુડિયું આવતું નહોતું, હવે આવ્યા તો લઈને બારાત આવ્યા, હડીપ્પા ભલે 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 ભલે, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. એટલે કે જીભને તો શૂનું શૂનું લાગતું હતું દાંત વગર, એક દાંત તો શું દંતુડિયું પણ નહોતું આવતું, અને હવે આવ્યા તો એકારે બારાત એટલે કે જાન એક સાથે આવ્યા બધા, હડીપ્પા ભલે ભલે ભલે, હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. ત્યારબાદ એક વાતચીત છે તે જોઈએ આપણે. હુર્રે હુર્રે જે તમારે જુદી જુદી રીતે બોલવાનું છે. અક્ષયભાઈનું ક્યુ વર્તન તમને સૌથી વધુ ગમ્યું, બરાબર. ત્યારબાદ છે અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું હશે, કેમ તેમની વાત કહેવાની છે તમારે. તો આ જે વાતચીત છે તે તમારે ઘરે તમારા વાલી સાથે કરવાની રહેશે. દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકા ભર્યા હોય તેના અનુભવ તમારે કહેવાના છે. ત્યારબાદ તમારા ઘરમાં કોણ બોખું છે, તેને દાંત કેમ નથી તે વાત કરવાની છે. અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને અપાય કે કેમ, બોખી વ્યક્તિ શું ના ખાઈ શકે અને તે કેમ ના ખાઈ શકે, તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે. ત્યારબાદ પક્ષી તેમજ પતંગિયા ઈયળ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય છે, તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો, તો આ બધી જે વાતચીત છે તે તમારે તમારા વાલી સાથે કરવાની રહેશે. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 24, શબ્દનો અર્થ જાણો તે શબ્દનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવવાનું છે, જેમાં ભાડું, થોડા સમય માટે વસ્તુ કે જગ્યા વાપરવાની કિંમત. તેમાં પહેલું વાક્ય છે, ઘરમાં કોઈના લગ્ન હોય ત્યારે કઈ કઈ વસ્તુઓ ભાડે લાવવામાં આવે છે. બીજું વાક્ય છે, મામાને ગામ જવા કેટલું ભાડું થાય. અને ત્રીજું વાક્ય આપણે બનાવીએ, અમને અમને રિક્ષા ભાડું, રિક્ષા ભાડું ન પોષાય, ન પોષાય, બરાબર. ત્યારબાદ ચડ, ખંજવાળ ખણ એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા. તેમાં વાગ્યા પછી નવી ચામડી આવે ત્યારે ચડ આવે છે. બીજું વાક્ય છે, અમને વાર્તા સાંભળવાની ચડ ઉપડે છે. અને ત્રીજું વાક્ય આપણે બનાવીએ, તારા હાથ પગ ગંદા છે, તારા હાથ પગ ગંદા છે એટલે તને ચડ ઉપડી છે, એટલે
તને ચળ ઉપડી છે, બરાબર. ત્યારબાદ લાગ એટલે કે તક અને યોગ્ય સમય. તો તેમના પહેલું વાક્ય છે, ગરોળી લાગ જોઈને જીવડા પર તરાપ મારે છે. બીજું છે, એક પગે ઊભા રહેલા બગલાએ લાગ મળતા જ માછલી પકડી લીધી. તો ત્રીજું વાક્ય આપણે બનાવીએ, લાગ મળતા જ તુષારે, લાગ મળતા જ તુષારે ચોગ્ગો ફટકાર્યો, ચોગ્ગો ફટકાર્યો, બરાબર. ત્યારબાદ નીરવું એટલે કે ઢોરને ઘાસ નાખવું. એમાં પહેલું વાક્ય છે, ઉત્તરાયણના દિવસે બધા ગાયને ઘાસ નીરે છે. બીજું, અમને અમારી ભેંસને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ, અમે અમારી ભેંસને સવાર સાંજ ઘાસ નીરીએ છીએ. ત્રીજું વાક્ય છે, ખેડૂત બળદોને ઘાસ નીર્યા પછી જ પોતે જમે છે. ઘાસ નીર્યા પછી જ પોતે જમે છે. ત્યારબાદ આગળ જોઈએ, હિંસક એટલે કે બીજાને નુકસાન કરનાર. તેમાં સિંહ હિંસક હોય છે, તે પ્રાણીઓને મારે છે. બીજું વાક્ય છે, હિંસક પ્રવૃત્તિ કરનારને પોલીસ પકડી જાય છે. તો ત્રીજું વાક્ય લખીએ આપણે, વાઘ હિંસક પ્રાણી છે, હિંસક પ્રાણી છે, બરાબર. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 25 છે, ગીતના આધારે વિકલ્પો પસંદ કરીને પ્રશ્નોના ઉત્તર આપો. સાચા વિકલ્પ સામે હુર્રે તથા ખોટા વિકલ્પ સામે ફુર્રે ફુર્રે લખો. તો હમણાં જ આપણે જોયું અક્ષયની ઉંમર લગભગ કેટલી હશે, બરાબર. તો અક્ષયની ઉંમર કેટલી હશે, 70 થી 80 વર્ષ. તો શું કીધું છે કે સાચો વિકલ્પ હોય ત્યાં હુર્રે અને ખોટું હોય તો ફુર્રે ફુર્રે. તો અહીંયા આપણે શું લખીશું, 70-80 વર્ષ હોય નહીં, કેમ કે તેમને દાંત આવ્યા છે. તો શું આવશે, ફુર્રે ફુર્રે, બરાબર. ત્યારબાદ 10 થી 12 મહિના હોય તો કે હુર્રે, 10 થી 12 મહિના હોઈ શકે છે, બરાબર. પછી 10 થી 12 વર્ષ તો કે ફુર્રે ફુર્રે. તો તેમાં ન હોય તો શું આવશે, ફુર્રે ફુર્રે, બરાબર. અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા, તો આપણે શું જોયું, 6-7 આવ્યા હતા, 6 અને 7 દાંત આવ્યા. તો કે ફુર્રે ફુર્રે ફુર્રે, 6 અથવા 7 દાંત આવ્યા હતા એવું હતું. તો સાચી વાત છે, તે શું આવશે, ફુર્રે 6 તેથી 7. તો તેમાં પણ શું આવશે, ફુર્રે 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 ફુર્રે, બરાબર. ત્યાર લઈ બારાત આવ્યો એટલે દાંત વરઘોડો કાઢીને આવે છે. તો તેમાં શું આવશે, દાંત વરઘોડો કાઢીને આવે તો ફુર્રે ફુર્રે. તો ખોટું વાક્ય છે, ફુર્રે ફુર્રે. દાંતના જીભ સાથે લગ્ન થાય છે તો કે ફુર્રે ફુર્રે, ના એવું પણ નથી થતું. તો કે આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા. તો એ વાત છે, સાચી છે. તો શું આવશે, હુર્રે, બરાબર. ત્યારબાદ ચોથું છે, નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે દાંત ફૂટે ત્યારે ખંજવાળ આવતી હોય તેથી. તો કે સાચી વાત છે. તો શું આવશે, હુર્રે. બાળકો ને બધું જ ભાવતું હોય તેથી. તો કે આ વાત ખોટી છે. તો શું આવશે, ફુર્રે ફુર્રે. મમ્મી બાળકને બધી વસ્તુ ખાવા આપે તેથી. તો તે પણ વાત ખોટી છે એટલે ફુર્રે ફુર્રે.
तो આપણે જોયું કે જે સાચું હતું ને આપણે હુરરે લખ્યું અને જે ખોટું હતું ત્યાં ફુરરે ફુરરે કર્યું, બરાબર છે। પ્રવૃત્તિ નંબર 26 જોઈએ તો કે વાક્યોને ગીતની કઈ પંક્તિ લાગુ પડશે શોધો અને પહેલો અને છેલ્લો શબ્દ લખવાનો છે, બરાબર। તે કઈ પંક્તિ લાગુ પડશે તેમનો પહેલો અને છેલ્લો શબ્દ લખવાનો છે। તો જોઈએ આપણે કે એકલું દૂધને દૂધ જ પીવાનું તે કઈ ગમે, તો તેમાં શું, તો કે મોઢામાંથી લખું, મોઢામાંથી બોટલનો ડૂચ્ચો મારતા, બોટલનો ડૂચ્ચો મારતા। અને નીરતા હાય હાય કેવો ખોરાક, અને નીરતા હાય હાય કેવો ખોરાક, બરાબર। ત્યારબાદ દાંત આવ્યા એટલે જાત જાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય, તો તેમાં શું આવશે, તો કે હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા, ને ભાત આવ્યા। ત્યારબાદ મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે, તો તેમાં શું આવશે, તો કે મોના ફ્લેટમાં છ-સાત ભાડવાત આવ્યા। ત્યારબાદ આ મોઢાના ઘરમાં તો દાંત વિના હુંશાવ એકલી અટુલી હતી, તો તેમાં શું આવશે, તો કે જીભને મોંમાં શૂણું શૂણું લાગતું હતું, જીભને મોંમાં શૂનું લાગતું હતું, બરાબર છે। અને જીભને મોંમાં શૂનું લાગતું હતું, દાંત તો શું નહોતું આવતું, તો કે દંતુડિયું આવતું નહોતું। તો આપણે જોયું આ ચાર વાક્ય છે, તો કે એકલું દૂધને દૂધ જ પીવાનું કંઈ ગમે, તો તેમાં કયો પ્રયોગ કર્યો, તો કે મોઢામાં અહીં બોટલનો ડૂચ્ચો મારતા હતા, અને નીરતા હાય હાય કેવો ખોરાક, બરાબર। બીજું છે દાંત આવ્યા એટલે જાત જાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય, તો તેમાં હવે ભેળ ભૂસું ને ભજીયાને ભાત આવ્યા। ત્રીજું મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે, તો કે મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા। આ મોઢાના ઘરમાં તો દાંત વિનાનું હુંશાવ એકલી અડુલી હતી, તો તેમાં શું, તો કે જીભને મોંમાં શૂનું લાગતું હતું, દાંત તો શું, દંતુડિયું આવતું નહોતું, બરાબર। પાંચમું છે નમસ્તે કરવાના બહાને બચકું ભરવાની મજા લઈ લઉં છું, તો તેમાં આપણે શું લખશું, ચલો સિર ઝુકાવી એ પહેલાં તો શું કરે, જે કરે પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે, બરાબર। આહા મજા, તો તેમાં, તો કે હડિપ્પા શું આવશે, તેમાં હડિપ્પા ભલે
भले भले पछी अक्षय तो रोटली के शाक जे गणो ते फक्त दूध ज तो के दूध ज एनी रोटली ने दूध ज एनु शाक शू आवशे दूध ज एनी रोटली ने दूध ज एनु शाक ने दूध ज एनु शाक बराबर। हवे छे प्रवृत्ति नंबर 27। અહીં કેટલાક શબ્દો આપ્યા છે એમને અક્ષયના દાંત આવતા પહેલાં કે દાંત આવ્યા પછી એમ કઈ પરિસ્થિતિમાં લાગુ પડે તે જુદા જુદા ખાનામાં લખો। ચાલો તો પહેલાં દાંત આવતા પહેલાં કયા કયા તો કે શાંત લખો શાંત ચળ પછી શૂનું ડૂચો બોખો અને બોટલ આ બધા દાંત આવ્યા પહેલાંના શબ્દો છે। દાંત આવ્યા પછી કયા કયા તો કે રોટલી શક્તિ રોટલી શક્તિ પછી જાન ઉર્રે બચકું પછી ચવાણું પછી શેરડી પછી ચીચુકા ચોકોલેટ પછી જામફળ અને કેરી બરાબર આ દાંત આવ્યા પછીના। ચાલો ત્યારબાદ જે પ્રવૃત્તિ નંબર 28માં જે પ્રશ્નો છે તેમના ઉત્તર આપણે તમારી સ્વાધ્યાય પોથીમાં લખીશું। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 29 જોઈએ, તેમાં જોઈએ તો ઉદાહરણ આધારે શબ્દ બનાવવો અને ત્રણ જોડી છે તે નવી ઉમેરવાની છે। ચાલો તો તેમાં પહેલું છે દંત તો કે દંતોડ્યું બરાબર। પછી શું છે વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ બચ્યું તો તેમાં શું લખશું આપણે બચુડ્યું। પછી તારો તો તારલિયું તારલિયું। પછી વાત તો વાતોડિયું વાતોડિયું। પછી લપ તો લપલપ્યું લપલપ્યું। ધુમાડો તો ધુમાડ્યું ધુમાડ્યું। સાત તો સાતોડિયું સાતોડિયું। દોઢ તો દોઢ્યું એક તો એકલિયું એકલિયું બરાબર। ત્યારબાદ છે આપણે જોઈએ શાપ તો શાપોલિયું। સાપ શબ્દની સામે લખીએ સાપોલિયું। ત્યારબાદ ઉતાવળની સામે લખીએ ઉતાવળિયું તો ઉતાવળિયું। પછી ટકટક તો તેની સામે લખીએ આપણે ટકટકિયું ટકટકિયું બરાબર છે। હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 30। પ્રવૃત્તિ નંબર 30માં છે નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો કે આ અક્ષર બોલતી વચ્ચે જીભ દાંતને અડે કહો આવા બીજા શબ્દ શોધો અને લખો। તો આ પ્રયોગ છે તે તમારે કરવાનો રહેશે। તો તબડક ટબ તબડક તબડક તબાક તબડક પછી થપ 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 થપાટ થપ બરાબર। તો આ રીતે તમારે શબ્દ બોલવાના છે। ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 31। ધારો કે તમને સવારે ઉઠો ત્યારે ખબર પડે કે તમારા દાંત છે તે ગાયબ થઈ ગયા છે, હવે તમે શું શું કરી શકો અને શું ના કરી શકો તેની ચર્ચા તમારા વાલી સાથે કરવાની। ત્યારબાદ આપણે પ્રવૃત્તિ નંબર 32 જોઈએ તો કે ત્રણ જૂથમાં કામ કરો, તમારા દાંતને પાછા બોલાવવા માટે આપેલો પત્ર છે તે પૂર્ણ કરો। ચાલો તો તેમાં આપણે લખીએ પત્રમાં 5 આદિનાથનગર
નરોડા, અમદાવાદ. તારીખ લખીએ આપણે, તારીખ આપણે લખીએ છીએ 11/8/2021. મારા પ્રિય દાંત, તમને કોગળા ભરીને યાદ. આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો. બરાબર, તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહું. હું સેવ, ચણા, પાપડ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી અથવા તો ખાઈ શકતી નથી. તમે હતા ત્યારે બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી તમને ખબર છે. આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે. આમ તો શીરો મને ભાવે છે, પણ તમે મોમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાઈ ગયેલો લાગે છે. હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું. તમારી આજુબાજુ જીભ બહેન ડાન્સ કરશે. હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ, સવાર સાંજ બ્રશ કરીશ. તમારું ખૂબ ધ્યાન રાખીશ, તમારું ખૂબ ધ્યાન રાખીશ. તમારી સાથે વાતો કરીશ, તમારી સાથે વાતો કરીશ. બરાબર, મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને. તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી. હે મારા વાલા ધોળા રૂપાળા દાંત, હું તમને વિનંતી કરું છું. અને હા, સાથે દાઢ બહેનને પણ લેતા આવજો. અત્યાર સુધી મારી જે ભૂલ થઈ એની હું માફી માંગું છું. તમારા આવવાની રાહ જોઉં છું. તમે આવશો તો મને રાહત થશે, તમને હું સારું સારું ખવડાવીશ. આવશો ને? પછી લેખિતનમાં લખવાનું છે તમારો મિત્ર. અહીં કોઈ પણ તમે નામ લખી શકો છો. 33મું, બાળક ચાલતું થાય તો તેને પગ આવ્યા એમ કહે છે. બાળકને પગ આવતા પહેલાં અને પછી શું થાય તે માટેના વાક્યો બનાવો. ચાલો, તે માટે આવા શબ્દો ઉપયોગમાં લઈ શકો છો. કહ્યા ગરું, ઘોડિયું, ખિલ્લે બાંધી રાખવું, જાત્રા, યાત્રા, ભાખોડિયા, ધમાલ, દોડાદોડ અને તોડફોડ. તો અહીં આપણે લઈએ કે કાવ્યા બહેનના પગ આવ્યા. બરાબર, તો તેમાં લઈએ આપણે પહેલાં કે પગ આવતા પહેલાં તે કહ્યા ગરું હોય. બરાબર છે. પછી બીજું, તે ઘોડિયામાં રમ્યા કરે. બરાબર, પછી તે ભાખોડિયા ભરે તેની યાત્રા શરૂ થાય. પછી પગ આવ્યા પછી ધમાલ વધી જાય. તે દોડ દોડ કરે તે
दोदा दोड करे, तोड़फाड़ करे, तोड़फाड़ करे, तो क्यारेक तेने खिल्ले बांधी राखवू पड़े। बराबर, चलो हवे 34मी प्रवृत्ति जोईए। वाँचो समझो, वाँचो मजा करो अने समझो। बराबर, तो आ छे तमारे वाँचवानुं छे। जो आ बधा छे, पछी छे ओ नो वा अरे रे ना ओ। तारे बधे पूछपाछ करवी पड़े। अरे ना, तू हमेशा घोड़े केम होय, जरा उभो रे, शू कह्युं, शू थयुं। बराबर, आ समझवानुं छे। ત્યારબાદ 35મી છે તો કે હસીએ। ચિંટુ છે તે ડૉક્ટરને કહે, શું તમે દુખાવા વગર દાંત કાઢી શકો ને? ડૉક્ટર, ના। ચિંટુ, હું કાઢી શકું છું। ડૉક્ટર, કેવી રીતે? ચિંટુ, હી હી હી। મજા આવી ને હસવાની બધાને? હા। ત્યારબાદ જે પ્રવૃત્તિ નંબર 36 છે તેમાં સરખા સરખા શબ્દો આપ્યા છે તે જોઈએ। આંગવું તો કે દૂરને છેટું, સુગ ચડવી તો કે અતિશય અણગમો થવો, ખાંબોચ્યું તો કે પાણીથી ભરેલો નાનો ખાડો, ભીંજાવું તો કે પલળવું, નિરાંત એટલે કે ફુરસાદ, કરચલી એટલે કે કોઈ સુવાળી સાફ વસ્તુ સંકોચવાથી, એમ પરતો શળ, પછી છે કમાલ તો નવાઈ ઉપજાવે એવું, ફાકડું તો રસિક અને ફક્કડ, કડક એટલે કે કઠણ, સંચો એટલે કે કાપડ સીવવાનું મશીન, અતિશય એટલે કે ઘણું જ, હરખ તો આનંદ, ધાબું એટલે કે ડાગો અથવા તો છાપરાને ઠેકાણે કરેલી અગસી, છાકો પડવો એટલે કે ગર્વ કરવો, રેફ કરવું, અવનવું એટલે કે નવું નવું, પછી છે જાણકાર એટલે કે જાણનાર, ચોકઠું એટલે કે દાંતનું ચોકઠું કે બારી બારણા બેસાવનાર, લાકડા હોય તેમનો ચોકડો। બરાબર, પછી કે બચકું એટલે કે કરડવું, ગાયબ એટલે કે અલોપ અથવા તો ગુમ થયેલું, કહ્યા કરું એટલે કે કહ્યું એ એવું, અજ્ઞાન કે ધમાલ એટલે કે ધમાચકડી, ભાખોડ્યું એટલે કે ઘૂંટણ્યું અથવા તો ગોઠણ। ત્યારબાદ તમને શબ્દોની પોટલી આપેલી છે, તેમાં શબ્દો છે તે તમારે લખવાના છે। તો ચાલો આપણે થોડા શબ્દ લખીએ। તો તેમાં લખીએ પ્રતિજ્ઞા, પછી પ્રવૃત્તિ, પ્રતિજ્ઞા, પ્રવૃત્તિ અને પ્રક્રિયા। ત્યારબાદ તરિયા, ફરિયા, વરિયા, ઘરિયા। ત્યારબાદ પક્ષી, લક્ષ, ક્ષતિ, ક્ષમા। પછી ધ્યાન, મ્યાન, ત્યાગ, ખ્યાલ। પછી વિદ્યા, વિદ્યાર્થી, શક્તિ અને ભક્તિ। બરાબર, તો આજે આપણે પાઠ્યપુસ્તક છે તેમાં બધી પ્રવૃત્તિઓ છે તે પૂર્ણ કરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પ્રવૃત્તિઓ છે તે તમારે સમજવાની છે અને વ્યવસ્થિત અને સારા અક્ષરે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પૂરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રવૃત્તિઓ જે પાછી તમારી સ્વાધ્યાય પોથીમાં છે તે તમારે જાતે પૂરવાની રહેશે, એટલે વ્યવસ્થિત સમજી વિચારી અને લખજો।